नमस्कार विद्यार्थी मित्रों, आज आप एक नवा टॉपिक एट्ले कि स्थिति ऊर्जा समीकरण मेलवीए। अपने आपेलू है कि भाई बे बिंदुवत विद्युत भारों तंत्र की स्थिति ऊर्जा सूत्र मेलवो, ए रीते प्रश्न पूछी शकाय। जो प्रथम यूनिट अंदर आप कोई बिंदुए विद्युत क्षेत्र मेलव, पीछे बीजा यूनिट अंदर आया तो कोई बिंदुए विद्युत स्थितिमान मेलव, हमें आप आगे तो बिंदुए स्थिति ऊर्जा मेलवीए। आवी ज रीते आपणे बे करता वधारे विद्युत भारो, त्रण विद्युत भारों तंत्रनी स्थिति ऊर्जा पण मेळवानी थशे। प्रथम थीअरी ने ध्यान आपशो एटले बीजी थीअरी ऑटोमेटिक आपणे आवडी जशे। तो आपणे अमुक स्टेप माथी पसार थवानुं थशे। तो भाई आपणे स्थिति ऊर्जा मेळवी होय तो सौ प्रथम आपणे शुं करशुं? तो सौ प्रथम आपणे कार्य मेळवशुं। कार्य इज इक्वल टू शुं थाय? Q into V, W is equal to Q into V. હવે કાર્ય મેળવવા માટે શેની શેની જરૂર પડે? એક તો વિદ્યુત ભારની જરૂર પડે, અને બીજું જે છે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડે, બરાબર? તો વિદ્યુત ભાર તો આપણે જે તે વિદ્યુત ભારને અનંત અંતરેથી તે બિંદુએ લાવશું એટલે એ વિદ્યુત ભાર હશે, અને એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે અગાઉથી મેળવી લેવાનું થશે, બરાબર? એટલે આપણે પહેલા જે છે એ કાર્ય મેળવશું, બંને વિદ્યુત ભારોનું, ક્યુ વન વિદ્યુત ભારને લાવશો તો એમનું કાર્ય, ક્યુ ટુ વિદ્યુત ભારને લાવશો તો એમનું કાર્ય। પછી કાર્ય મળી જાય પછી આપણને ખ્યાલ છે કે વિદ્યુત બળ, વિદ્યુત ભાર અથવા વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એ સંરક્ષી પ્રકારનું બળ છે, તો આ બળ જે છે એ સ્થિતિ ઉર્જામાં સંગ્રહિત થાય। તો ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ બંને વિદ્યુત ભારોનું કાર્ય મેળવી લઈએ એટલે આપણને જે છે એ સ્થિતિ ઉર્જા મળશે। આપણે ત્રણ સ્ટેપ કરવાના છે, એક વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે, વિદ્યુત સ્થિતિમાન મળી જાય એટલે કાર્ય મેળવશું, કાર્ય મળી જાય એટલે એને આપણે સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ કરશું, બસ આટલું જ છે। તો આગળ વધીએ। ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર ક્યુ વન છે, બરાબર? શું કહું છું? કોઈ બિંદુવત વિદ્યુત ભાર ક્યુ વન છે તે ઇન્ફાઇનાઇટ અંતરે છે, ઇન્ફાઇનાઇટ અંતરે છે। તેમને આપણે કાર્ટેઝિયન આમ પદ્ધતિ કંઈક દોરી નાખી એક્સ વાય ઝેડ, એમની અંદર લાવીએ છીએ આપણે, તો ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈ વિદ્યુત ભારને આપણે આ ક્યુ વન બિંદુએ, આ સોરી ક્યુ વન વિદ્યુત ભારને અહીંયા લાવીએ છીએ, આ કંઈક બિંદુ છે એનું નામ આપી દઈએ, બરાબર? હવે જો ઇન્ફાઇનાઇટ અંતરેથી ક્યુ વન વિદ્યુત ભારને આપણે લાવીએ તો અહીંયા કોઈ એવું ક્ષેત્ર પણ હાજર નથી, વિદ્યુત ક્ષેત્ર પણ હાજર નથી જેથી કરીને ક્યુ વન વિદ્યુત ભાર નો વિરોધ કરે, બરાબર? આકર્ષે કે અપાકર્ષે એવું કોઈ પણ બળ, બાહ્ય બળ અહીંયા એવું કોઈ હાજર છે નહીં, પહેલેથી મેં મૂકેલું છે નહીં। તો ક્યુ વન વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી અહીંયા કોઈ બિંદુ ઓ બિંદુએ લાવીએ તો ઓ બિંદુએ લાવવા દરમિયાન થતું કાર્ય શું હશે? ઓ બિંદુ લાવવા બિંદુએ લાવવા દરમિયાન થતું કાર્ય ડબલ્યુ વન આપણે નામ આપી દઈએ, શું છે? ઝીરો। કેમ ઝીરો? કાર્ય ક્યારે થાય? મેં તમને વાત કરી એમ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી, બરાબર? તો અહીંયા ઇન્ફાઇનાઇટ અંતરેથી અહીંયા લાવીએ છીએ પણ અહીંયા કોઈ વિદ્યુત સ્થિતિમાન, કારણ કે પહેલેથી કોઈ વિદ્યુત ભાર હાજર હશે, બરાબર? પહેલેથી કોઈ વિદ્યુત ભાર હાજર હશે તો અહીંયા કંઈક વિદ્યુત સ્થિતિમાન હશે, ઇઝ ઇટ ક્લિયર? તો પહેલેથી કોઈ વિદ્યુત ક્ષેત્ર કોઈ અહીંયા હાજર નથી, જો હાજર હોત તો આમનો વિરોધ કરત, અપાકર્ષણ બળ આપણે ધન વિદ્યુત ભાર લઈ લઈએ તો અપાકર્ષણ બળ લાગત, અપાકર્ષણ બળ લાગે તો બાહ્ય બળ આપણે આ વિદ્યુત ભાર પર આપવું પડે, બરાબર? તો કંઈક કાર્ય મળત આપણને, પણ આવડે તો આપણે સ્મૂધલી કોઈ પણ જાતનું આપણી પાસે બાહ્ય વિરોધ કરતું મળત નથી, માટે તમારે કોઈ દરવાજાની બહાર નીકળવું છે, દરવાજાની બહાર નીકળો એ દરમિયાન તમને કોઈ સામે ન મળે, દરવાજાની એક્ઝેક્ટ સામે ન મળે તો તમે આરામથી પસાર થઈ શકો, અને જો તમને સામે મળશે તો તમારે કંઈક સાઈડમાં ખસવું પડશે અથવા તો સામેવાળા વ્યક્તિને ઊભું રહેવું પડશે અથવા તમારે ઊભું રહેવું પડશે, બરાબર છે? તો સ્મૂધલી પસાર તમે નહીં થઈ શકો, સરળતાથી તમે જે છે નીકળી નહીં શકો, બરાબર? તો અહીંયા જે છે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ છીએ તો થતું કાર્ય આપણને શું મળશે? ઝીરો મળશે, બરાબર? તો હવે આપણે આ વિદ્યુત ભારને અહીંયા લાવી નાખ્યા છીએ, કંઈક આ પ્રકારની આકૃતિ થોડીક વ્યવસ્થિત બનાવી નાખું, તો ક્યુ વન વિદ્યુત ભાર આપણી પાસે અહીંયા છે,
આમનું તો વિદ્યુત ક્ષેત્ર હશે ને, થતું કાર્ય આપણને શું મળે છે, તેથી થતું કાર્ય W1 is equal to 0. સમીકરણ એક નામ આપી દઈએ. Q1 વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી લાવ્યા છે અહીંયા. હવે આમનું કઈક વિદ્યુત ક્ષેત્ર હશે. ધારો કે એમનું વિદ્યુત સ્થિતિ વિદ્યુત ક્ષેત્ર જે છે આટલા વિસ્તાર સુધીમાં આટલી ત્રિજ્યા લઈ લે એટલા વિસ્તારની અંદર પ્રવર્તે છે વિદ્યુત ક્ષેત્ર, એટલે વિસ્તારમાં છે. હવે શું કરીએ, કારણ કે આપણી પાસે શું છે, બે વિદ્યુત ભારો લેવાના છે. તંત્ર કેવું બનાવવાનું છે, બે વિદ્યુત ભારોનું. અહીંયા એક વિદ્યુત ભાર લાવીને કા, હવે બીજા વિદ્યુત ભાર Q2 ને પણ ઇન્ફાઇનાઇટ અંતરેથી કંઈક P બિંદુ લાવવાનું છે. અહીંયા હું P બિંદુ ધારી લઉં, બરાબર. અહીંયા આપણે જે છે એક્ઝેક્ટ લઈ લઈએ આ P બિંદુ. હવે જુઓ, આપણે મેં તમને શરૂઆતનો પોઈન્ટ કીધો હતો, પહેલું જે છે આપણે કાર્ય W = Q × V, બરાબર. કાર્ય મેળવવાનું છે પ્રથમ વિદ્યુત ભારનું, તો કાર્ય આપણને શૂન્ય મળી ગયું. હવે Q2 ને જ્યારે P બિંદુ લાવીએ છીએ ઇન્ફાઇનાઇટ અંતરેથી, આ P બિંદુ લાવવાનું વાત કરું, Q2 વિદ્યુત ભાર અત્યારે અહીંયા છે નહીં, અત્યારે Q2 બિંદુ વિદ્યુત ભાર અહીંયા નથી, બરાબર. સોરી, નોટિંગ નહીં, Q2 વિદ્યુત ભાર અહીંયા નથી, એમ કરી આપણે અહીંયા છે નહીં. તો આ Q2 વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી P બિંદુએ લાવવું છે, દરમિયાન તો કંઈક કાર્ય કરવું પડશે ને, કારણ કે Q1 ની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા સુધી પ્રબળ છે, બરાબર. આ કંઈક વિદ્યુત ક્ષેત્ર છે આમાં, તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રને આ બિંદુએ લાવવું છે P બિંદુએ, તો કંઈક કાર્ય કરવું પડશે. તો આ બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન મારે હોવું જોઈએ, કોને લીધે, Q1 ને લીધે, બરાબર. Q1 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન મારે મેળવવાનું થશે. તો આપણે પ્રી પ્લાનિંગ કરી નાખવાનું, સૌ પ્રથમ કે ભાઈ Q1 વિદ્યુત ભારને લીધે P બિંદુએ, જો અત્યારે Q2 વિદ્યુત ભાર આપણે લેવા નથી, ઇન્ફાઇનાઇટ ત્યાં જ છે, બરાબર. પછી આપણે લાવીએ, પહેલાં આપણે એની આગતા સ્વાગતા કરવા માટેની જે કંઈ તૈયારી કરવી પડે એ આપણે કરીએ, બરાબર. Q1 વિદ્યુત ભારને P બિંદુએ Q1 વિદ્યુત ભારને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બરાબર. તેથી અહીંયા લખી શકાય Q1 ને લીધે P બિંદુએ સ્થિતિમાન. સ્થિતિમાન શું હતું, વિદ્યુત સ્થિતિમાન V = KQ/R, બરાબર. તેથી V1 = KQ1/R. R એટલે શું થશે, આ બંને બિંદુઓ વચ્ચેનું અંતર, બરાબર. આને O બિંદુ નામ આપી દો, આને P બિંદુ નામ આપી દઉં. અહીંયા હું લઈ લઉં R1 2, આ રીતે નામ આપી દઉં, કારણ કે R1 2 એટલા માટે આપ્યું છે કે આ Q1 એ ઉગમ બિંદુની સાપેક્ષે R1 અંતરે છે, અને P બિંદુ એ ઉગમ બિંદુની સાપેક્ષે R2 અંતરે છે. દર્શાવવું હોય તો દર્શાવી શકાય કે ભાઈ R1 આ O બિંદુએ Q1 વિદ્યુત ભાર, અને અહીંયા R2 આ Q2 વિદ્યુત ભાર P બિંદુએ, આ બંને હોય છે નંતર R1 2. આમ પણ દર્શાવી શકાય, એમાં કંઈ ખોટું નથી, જો કે આપણે હમણાં 3 વિદ્યુત ભારો લેશું તો આપણે એવી રીતે દર્શાવીશું, કાર્ટેઝિયન પદ્ધતિનો ઉપયોગ કરશું. તો વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અહીંયા મેળવવું છે, P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V1 શું હોય એ મેળવવું છે. તો V1 = K, તો અચળ છે આપણી પાસે 1/4π0. Q1 થી કેટલા અંતરે, R12, તેથી R12, જો કે ઇન્ફાઇનાઇટ અંતરેથી આપણે લાવીએ તો R1 PM પણ લખી શકાય, પણ આના કન્સેપ્ટ પાછો બીજી થિયરીની અંદર છે 3 વિદ્યુત ભારો માટે, એટલે હું તમને અહીંયા આ પ્રકારનું કંઈક શીખવું છું, બરાબર. આને સમીકરણ નામ આપી દઈએ 2. શું આપણે મેળવ્યું હતું, વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે Q ને ડબલ કાર્ય મેળવવાનું છે, એટલે Q ની જરૂરિયાત આપણે ઊભી થશે. હવે શું કરીએ, જો અહીંયા P બિંદુએ વિદ્યુત ભાર અત્યારે નથી, P બિંદુએ તો Q1 ને લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે. હવે ઇન્ફાઇનાઇટ અંતરેથી Q2 વિદ્યુત ભારને અહીંયા લાવી નાખ્યા આપણે, Q2 વિદ્યુત ભારને ખ્યાલ છે, ઇન્ફાઇનાઇટ અંતરેથી આપણે જે છે Q2 વિદ્યુત ભારને P બિંદુએ લાવ્યા છે Q1 ના કંઈક વિદ્યુત ક્ષેત્રની અંદર, તો એમને વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવું છે. તો કંઈક હવે તો બાહ્ય બળ આવી ગયું છે, બરાબર. પહેલાં Q1 ને લાવ્યા ત્યારે કંઈ નહોતું, તો Q2
Q1 નું વિદ્યુત ક્ષેત્ર હવે પ્રવર્તે છે એટલે હવે Q2 ને એમાં લાવવા માટે Q2 વિદ્યુતભારને લાવવા માટે કંઈક કાર્ય કરવું પડશે આપણે. ઇઝ ઇટ ક્લિયર? તો કંઈક કાર્ય કરવું પડશે. તો એ કાર્ય જે છે એ શું થશે? Q W = આ જ સમીકરણ ઉપયોગ કરીને અહીંયા લખી શકાય આપણે કે P બિંદુએ Q2 વિદ્યુત ભારને લાવવા દરમિયાન થતું કાર્ય W2, કારણ કે W1 તો મેળવી લીધું આપણે Q1 નું, બરાબર? અહીંયા Q2 વિદ્યુત ભાર W2 = સમીકરણ આપણી પાસે શું હતું? Q×V, પરંતુ કયા વિદ્યુત ભારને લાવીએ છીએ? Q2 વિદ્યુત ભારને લાવીએ છીએ. કયા બિંદુ લાવીએ છીએ? પી બિંદુએ લાવીએ છીએ Q2×V. પણ જે બિંદુએ લાવીએ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આપણે લખવાનું, બરાબર? ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ આપણે બીજી થિયરીની અંદર પણ ઉપયોગ કરશું. W2 = Q2×V1. હવે તમને આઈડિયા આવી ગયો હશે ભાઈ, આપણે વિદ્યુત સ્થિતિમાન V1 પહેલા આપણે શરૂઆતમાં શું કામ મેળવ્યું? મેં કીધું ને આગતા સ્વાગતા કરવી પડશે, કારણ કે અહીંયા જે છે એ V1 ની કિંમત મૂકવાની થશે. કેમ? એમ વિચારવાનું છે, પાછું સીધું ગોખવાનું નથી થિયરી, કે ઇન્ફાઇનાઇટ અંતરેથી પી બિંદુએ આપણે લાવ્યા છે, તો પી બિંદુએ લાવવા દરમિયાન કઈ કઈ ભૌતિક રાશિની જરૂરિયાત હતી? વિદ્યુત સ્થિતિમાનની જરૂરિયાત હતી. એટલે અગાઉથી આપણે આપણ આ છે કોનું છે પાછું વિદ્યુત સ્થિતિમાન? Q1 વિદ્યુત ભારનું છે, બરાબર? તો આ કાર્ય આપણને મળશે. હવે આને સમીકરણ નામ આપી દઈએ 3. સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત મૂકી શકાય વિદ્યુત સ્થિતિમાન. તેથી સમીકરણ 2 ની કિંમત સમીકરણ 3 માં મૂકો જે શું થશે? તેથી કાર્ય શું મળે? W2 = Q2×V1, બરાબર શું છે? KQ1 × KQ1 / R12. R12 પહેલેથી હતું તે આપણી પાસે, ખબર પડી ને? KQ1 / R12 વિદ્યુત સ્થિતિમાનની કિંમત મૂકી દીધી. થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ. તેથી W2 = શું મળે આપણને? KQ1 / Q2 / R12. સમીકરણ નામ આપી દઈએ 4. આ પણ કાર્ય મળ્યું અને અહીંયા પણ આપણને કંઈક કાર્ય મળ્યું. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર, બહુ બેઝિક કન્સેપ્ટ. આમનો વિદ્યુત Q1 નો વિદ્યુત સ્થિતિમાન P બિંદુએ મેળવી લેવાનો, P બિંદુ ઇન્ફાઇનાઇટ અંતરેથી Q2 વિદ્યુત ભારને લાવી નાખવાનો, અને Q2 વિદ્યુત ભારને લાવો ત્યારે કંઈક કાર્ય થશે, કાર્ય મૂકી દેવાનું, અને પછી જે છે કિંમત મૂકી દેવો, એટલે આપણને જે છે કાર્યની આખું સમીકરણ મળશે. તો જુઓ, આ તો આપણને સમીકરણ 1 અને સમીકરણ 4 કાર્ય મળ્યું. આપણે તો શું મેળવવાની છે? સ્થિતિ ઉર્જા મેળવવાની છે. મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ વિદ્યુત બળ સંરક્ષી પ્રકારનું બળ હોવાથી અહીંયા જે કાર્ય થાય છે સ્થિતિ ઉર્જાની અંદર સંગ્રહિત થશે. મેં તમને અગાઉ પેલી રમકડાની મોટર જે છે એમાં કમાનને પેલી ચાવીવાળું ઉદાહરણ આપ્યું હતું તમને, બરાબર? અથવા તો કોઈ બોલને જે છે પકડીને ઉપર અહીંયા પકડી રાખીએ તો અહીંયા કંઈક એમની સ્થિતિ ઉર્જા સંગ્રહિત થશે. Q2 વિદ્યુત ભારને અહીંયા પકડી અહીંયા રાખીએ, જકડી રાખીએ તો અહીંયા કંઈક એમની સ્થિતિ ઉર્જા હશે. હજી તમે અહીંયા આર અહીંયા અંતર ઘટાડી નાખો, હજી તમે નજીક લઈ જાઓ તો સ્થિતિ ઉર્જા વધારે હશે, બરાબર? તમે પછી Q2 વિદ્યુત ભારને છોડી દો, જો બંને ધન વિદ્યુત ભારો હોય, આ ધન વિદ્યુત ભારો જ છે, બંને ધન વિદ્યુત ભારો હોય તો આ Q2 વિદ્યુત ભાર ઝડપથી દૂર જશે, બરાબર? હજી તમે નજીક લાવી નાખો ને પછી છોડી દો, ખૂબ ઝડપથી દૂર જશે. પછી તમે એની જગ્યાએ તમે એમ લખવા અહીંયા રાખો છોડી દો તો ધીમેથી જશે, કારણ કે જેટલી સ્થિતિ ઉર્જા વધારે સંગ્રહિત એટલી ઝડપથી દૂર જવાની. પણ આપણે તો વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટમાં સમજવાનું છે, આપણે છોડી દેવાનું નથી, આ તો ખાલી વાત કરું છું. તો સ્થિતિ ઉર્જા શું મળે? સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા U પોટેન્શિયલ એનર્જી W1 + W2 લાવે ને, તો અહીંયા લઈ લઈએ આપણે સ્થિતિ ઉર્જા U = W1 + W2. W1
W1 बराबर શું છે 0 W2 is equal to પણ કઈ કિંમત છે આપણી પાસે 0 plus W2 K Q1 Q2 upon R1 to K Q1 Q2 upon R1 to એટલે કુલ સ્થિતિ ઊર્જા U is equal to K Q1 Q2 upon R1 to આ આપણું સમીકરણ 6 હા સમીકરણ 5 થયું અને એ સમીકરણ 5 આપણો ફાઇનલ સમીકરણ થયું છે સ્થિતિ ઊર્જાનું એક્ઝામ્પલ અથવા એક્સરસાઇઝ ગણવાની અંદર ખાસ ઉપયોગી થશે જુઓ સ્થિતિ ઊર્જાનું સમીકરણ શું શું કહી શકાય વ્યાખ્યાત્મક રીતે કે કોઈ પણ બે બિંદુઓત વિદ્યુત ભારો એટલે કે આ બે બિંદુઓત વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા તે બે બિંદુઓત વિદ્યુત ભારોના ગુણાકાર ના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે કુલમના નિયમની નજીક છે કે નહીં ત્યાં શું હતું કુલમનો નિયમ F is equal to K Q1 Q2 upon R square હતું બે બિંદુ વિદ્યુત ભારો હતો પણ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું અહીંયા અંતરનો વર્ગનો વર્ગ નથી વ્યસ્ત છે અંતરનો વ્યસ્ત છે પણ વર્ગ નથી બરાબર સિમિલર થઈ ગયા બંને સૂત્ર યાદ રાખવા ઈઝી થઈ ગયા કે નહીં એટલે સ્થિતિ ઉર્જા કહી દો ધ્યાન રાખજો સ્ક્વેર નથી મૂકવાનો અને કુલમ બળ કહીએ તો આપણે જે છે સ્ક્વેર મૂકી દેવાનો ઇઝ ઇટ ક્લિયર હવે તમને એમ થાય કે ભાઈ Q2 આપણે પહેલા જે છે Q1 વિદ્યુત ભારને લાવીએ એની જગ્યાએ Q2 વિદ્યુત ભારને લાવીએ તો પણ આ સમીકરણ મળશે અહીંયા બે સરખા વિદ્યુત ભારો લીધા છે એની જગ્યાએ તમે બે વિજાતીય નેગેટિવ વિજ ભાર લ્યો અથવા એક નેગેટિવ ને પોઝિટિવ લ્યો તો પણ જે છે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણને આ જ મળશે પછી બીજી આપણે એક કન્ડિશન એમ પણ લઈએ Q2 વિદ્યુત ભાર છે એમને આમ ઇન્ફાઇનાઇટ અંતરથી સીધા નહીં આમથી આમ ત્રાસા ત્રાસા કોઈ પણ માર્ગે લાવીએ ઉપરથી કોઈ પણ માર્ગે લાવીએ તો પણ સ્થિતિ ઉર્જાનું સમીકરણ આ જ મળશે કારણ કે આપણને ખ્યાલ છે કોઈ પણ વિદ્યુત ભારનું સ્થિતિમાન જે તે બિંદુએ લાવીએ તો તે બિંદુએ લાવવા દરમિયાન જે માર્ગ લીધો છે માર્ગ પર આધારિત નથી બરાબર પણ તે બિંદુએ જે બિંદુએ લાવીએ છીએ બિંદુ પર આધારિત છે હજી નજીક લાવીએ તો સ્થિતિમાન કઈ કરશે બીજું બરાબર તો આ આપણે વાત કરી છે બે બિંદુઓ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ઓકે નેક્સ્ટ થિયરી જોઈએ આપણે કે ત્રણ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા જેમ હમણાં આપણે પેલી થિયરી જોઈ એ જ પ્રકારની આ થિયરી છે તમે જો એમાં પણ આ પ્રકારનું તમે એક્સ વાય કાર્ટેશિયન કોઓર્ડિનેટની અંદર તમે જે છે એમને દર્શાવી શકો બરાબર એટલે કે એક્સ વાય સમતલ ની અંદર તમે એમને દર્શાવી શકો મેં અહીંયા આ ત્રણ વિદ્યુત ભારો ના સ્થાનને સ્થાન શબ્દ વાપરું છું મેં દર્શાવ્યા છે અમુક વસ્તુ નથી લખી કારણ કે આપણે સમજશે પ્રમાણે લખતો જાઓ હવે P2 ને P3 અત્યારે છે નહીં એવું વિચારો શું કરીએ કોઈ Q1 વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ અંતરેથી P1 સ્થાને જો હું શબ્દ વાપરું છું P1 સ્થાન પોઝિશન બરાબર P1 સ્થાને લાવવું છે તો એ દરમિયાન થતું કાર્ય અત્યારે લાવવું છું ત્યારે આ Q2 સોરી P2 અને P3 સ્થાનો છે જ નહીં બરાબર કારણ કે આપણને સરળતા રહી ને એટલા માટે મેં અગાઉ દોરી નાખ્યું તો અત્યારે જે છે એક્સ વાય સમતલમાં આ P1 પોઝિશન છે ત્યાં Q1 વિદ્યુત ભારને હું જે છે એ લાવું છું બરાબર Q1 વિદ્યુત ભારને લાવીએ એ દરમિયાન થતું કાર્ય કારણ કે એનું Q1 વિદ્યુત ભારનો વિરોધ કરતું કોઈ બાહ્ય ક્ષેત્ર છે નહીં તો શું થશે કાર્ય 0 જેમ પહેલી થિયરી સમજે એ પ્રકારે તેથી Q1 વિદ્યુત ભારને P1 સ્થાને લાવવા દરમિયાન થતું કાર્ય W1 ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ 1 નામ આપી દઈએ ખબર પડી કે નહીં બરાબર હવે શું કરીએ P1 ને લીધે P2 બિંદુએ આ Q1 વિદ્યુત ભાર તો આવી ગયો ને Q1 વિદ્યુત ભાર છે એટલે ધારો કે એમની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આટલા વિસ્તારની અંદર પ્રવર્તે છે બરાબર આટલા વિસ્તારની અંદર પ્રવર્તે છે તો Q1 ને લીધે P2 બિંદુએ Q2 વિદ્યુત ભાર લાવ્યા નથી બરાબર વિદ્યુત સ્થિતિમાન મેળવો એટલે તમારે વિદ્યુત ભાર હમણાં લાવવાનો નથી પછી લાવવાનો કારણ કે મેં કીધું એ પ્રમાણે આપણે એમની પ્રિપેરેશન કરવી પડશે
કે ભાઈ પી ટુ બિંદુએ આપણે એક વિદ્યુત ભારને લાવવાનો છે, ક્યુ ટુ વિદ્યુત ભાર લાવવાનો છે, એ દરમિયાન આપણે શું કરીએ એમને એકતાસ્વાગતા કરવા માટે અહીંયા પી ટુ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું હોય એ આપણે મેળવવાનું છે. કોને લીધે? ક્યુ વન વિદ્યુત ભારને લીધે. તેથી પી ટુ બિંદુએ ક્યુ વન વિદ્યુત ભારને લીધે, ક્યુ વન વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન વી વન શું થશે? ક્યુ વન વિદ્યુત ભારને લીધે પી ટુ બિંદુ સ્થિતિમાન વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર, બરાબર. તે શું થશે? વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન અપોન આર. એટલે શું થશે? આ બંને વચ્ચેનું અંતર, બંને આ પી વન અને પી ટુ આ બંને વચ્ચેનું અંતર. તો ઓકે, બરાબર છે. બંને વચ્ચેનું અંતર શું થશે? આર વન ટુ. ખાસ સમજો પહેલેથી, કારણ કે પછી જેમ જેમ આગળ જતો જશું ને એમાં આકૃતિ બધી ભરાતી જશે. તો બંને વચ્ચેનું અંતર શું છે? આર વન ટુ. વિદ્યુત સ્થિતિમાન મળી ગયું આપણને. સમીકરણ નામ આપી દઈએ બી. હવે આપણે મહેમાનને બોલાવવાના છે. કોને બોલાવીએ? ક્યુ ટુ વિદ્યુત ભારને બોલાવીએ. ઇન્ફાઇનાઇટ અંતરે થી પી ટુ બિંદુએ ક્યુ ટુ વિદ્યુત ભાર, બરાબર. થોડુંક હાઈલાઇટ કરી દઉં. ક્યુ ટુ વિદ્યુત ભારને લાવીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? હવે શું કરીએ? આ ક્યુ ટુ વિદ્યુત ભાર ને પી ટુ સ્થાને લાવવા દરમિયાન થતું કાર્ય, તેથી ક્યુ ટુ વિદ્યુત ભારને પી ટુ સ્થાને લાવવા દરમિયાન થતું કાર્ય શું થશે? ડબલ્યુ ટુ. ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુ. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી, બરાબર. ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ કયા વિદ્યુત ભારને લાવીએ છીએ? ક્યુ ટુ વિદ્યુત ભારને. ક્યાં લાવીએ છીએ? પી ટુ સ્થાને લાવીએ છીએ. તો પી ટુ સ્થાને વિદ્યુત સ્થિતિમાન શું છે? વી વન. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ વી વન, બરાબર. તેથી ક્યુ ટુ નેમ રાખો, વી વન બરાબર શું છે આપણી પાસે? કિંમત કે ક્યુ વન અપોન આર વન ટુ. બધું જ સાથે હું દર્શાવી દઉં તો શું થાય? કે ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ક્યુ ટુ અપોન આર વન ટુ. સમીકરણ નામ આપી દઈએ ત્રણ. ખબર પડી ને? આ પેલી થિયરી જ છે અત્યાર સુધી. આ બે વિદ્યુત ભારો થયા ને ખાલી, પી વન ને પી ટુ સ્થાને જે છે, ક્યુ વન ને ક્યુ ટુ, બે વિદ્યુત ભારો થયા ને. પહેલી થિયરી પાછી રિવિઝન થઈ ગઈ આપણે, બરાબર. કદાચ ત્યારે મેં તમને એક્સ વાય કોઓર્ડિનેશન સિસ્ટમ નથી દર્શાવી, એક્સ વાય ઝેડ. તો અહીંયા જે છે આપણે આ પ્રકારની, આ પ્રકારે પણ પ્રથમ થિયરી તમે સાબિત કરી શકો. ઇઝ ઇટ ક્લિયર? હવે શું કરીએ આપણે? હવે આપણે એક સ્ટેપ આગળ જે વધવાનું છે, એ ક્યુ વન પ્લસ ક્યુ ટુ આ બંને વિદ્યુત ભારોને લીધે પી થ્રી સ્થાને, કોણ જો શબ્દ વાળું છું, આ બંને વિદ્યુત ભારોને લીધે કયા સ્થાને? પી થ્રી સ્થાને. અહીંયા પી થ્રી એ ક્યુ થ્રી વિદ્યુત ભારે જે લાવ્યા નથી, પી થ્રી સ્થાને વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે. અહીંયા આપણે વી ટુ મેળવવાનું છે. ખબર પડે છે? તો અહીંયા લખી દઈએ આપણે ક્યુ વન પ્લસ ક્યુ ટુ ને લીધે, કારણ કે બંનેની સંયુક્ત અસર દર્શાવશે ને પી થ્રી સ્થાને, પી થ્રી સ્થાને વિદ્યુત સ્થિતિમાન વી ટુ. તેથી વી ટુ ઇઝ ઇક્વલ ટુ શું છે? કે
હવે ક્યુ વન ને લીધે પી થ્રી એ જે છે સ્થિતિમાન, ક્યુ વન ને લીધે પી થ્રી એટલે શું થશે, કે ક્યુ વન, કે ક્યુ વન અપોન બંને વચ્ચેનું અંતર, બરાબર, કે ક્યુ વન ને લીધે પણ થ્રી સ્થાને છે એટલે બંને વચ્ચેનું અંતર બદલી જશે, તો શું થશે બંને વચ્ચેનું અંતર આટલું થઈ જશે ને, બરાબર છે, તેથી Q1 વિદ્યુત ભાર થોડોક નડે છે એમને હું બહાર લઈ લો Q1, બરાબર, તો બંને વચ્ચેનું અંતર શું થશે R13, બરાબર, તો વિદ્યુત સ્થિતિમાન મને મળશે V2, પ્રથમ વિદ્યુત ભાર Q1 પ્લસ Q2, એટલે Q1 ને લીધે મેળવીએ પછી Q2 ને લીધે મેળવીએ, અલગ અલગ પણ મેળવી શકો, Q1 ને લીધે P3 સ્થાને સ્થિતિમાન, Q2 ને લીધે P3 સ્થાને સ્થિતિમાન, પછી બંનેનો સરવાળો કરી નાખો, બરાબર, હું અહીંયા સાથે લખી નાખું છું Q1 ને લીધે સ્થિતિમાન P3 એ K Q1 upon R13 is it clear? હવે શું કરીએ આપણે ફરી વખત એનું એ જ કે ભાઈ Q2 ને લીધે પણ સ્થિતિમાન મેળવવાનું થશે ને, તો Q2 ને લીધે P3 બિંદુ એ સ્થિતિમાન, તો બંને વચ્ચે અંતર લેવું પડશે કે નહીં, ખબર, તો શું થયું આર ટુ થ્રી, બરાબર, પ્લસ શું થાય ક્યુ ટુને લીધે પી થ્રી સ્થિતિમાન, તેથી શું થશે પ્લસ કે ક્યુ ટુ અપોન, કારણ કે ક્યુ ટુ વિદ્યુત બંને લીધે મેળવે છે ને, R2 3, ખબર પડી કે નહીં, બંને વચ્ચે અંતર, બરાબર, વન ને લીધે સ્થિતિમાન અને Q1 ને લીધે સ્થિતિમાન અને Q2 ને લીધે સ્થિતિમાન P3, બરાબર, આ આપણને મળ્યું છે સ્થિતિમાનનું સમીકરણ, મળ્યું એને ચાર સમીકરણમાં આપી દઈએ. હવે શું કરીએ, હજી જો હજી તો આપણું કામ બાકી છે, ઇન્ફાઇનાઇટ અંતરેથી તો સામેથી કે કોઈ પણ જગ્યાએથી રસ્તો તો કોઈ પણ પસંદ કરી શકો, ઇન્ફાઇનાઇટ અંતરેથી Q થ્રી વિદ્યુત ભારને પી થ્રી સ્થાને લાવીએ એ દરમિયાન થતું કાર્ય શું થશે, તેથી ક્યુ થ્રી વિદ્યુત ભારને આ છે થશે પી થ્રી સ્થાને લાવવા દરમિયાન થતું કાર્ય ડબલ્યુ થ્રી, બરાબર, તેથી ડબલ્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ શું મળે, સેમ ડબલ્યુ વન, સોરી ડબલ્યુ વન જે કાર્ય મળ્યું ક્યુ વી એની જેમ જ તે ડબલ્યુ થ્રી, કયા વિદ્યુત ભાર લાવીએ છે ક્યુ થ્રી વિદ્યુત ભાર, ડબલ્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી, ક્યુ થ્રી ઇન્ટુ વી ટુ, Q3 બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન થશે ને, ખબર પડી કે નહીં, Q3 બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, અહીંયા આપણે શું લીધું હતું Q2 બિંદુ વિદ્યુત સ્થિતિમાન, જો આ જે V2 Q3 બિંદુ જે વિદ્યુત સ્થિતિમાન મળે છે આ Q1 અને Q2 બંને વિદ્યુત ભારોની સંયુક્ત અસર દર્શાવે છે, બરાબર, તો અહીંયા આપણે V2 તો મેળવી લીધું છે સમીકરણ 4 મૂકો જઈ શું થાય, તેથી જો K કોમન કાઢ નાખીએ, બરાબર, તેથી કે ઇન્ટુ ક્યુ વન અપોન આર વન થ્રી, ક્યુ વન અપોન આર વન થ્રી પ્લસ ક્યુ ટુ અપોન આર ટુ થ્રી, ચાલ કે તો કોમન કાઢ નાખ્યા, આ વિદ્યુત સ્થિતિમાનની કિંમત આપણે મૂકી દીધી આ વી ટુ ની, ક્યુ થ્રી આપણે ગુણાકારની અંદર છે, બરાબર, કારણ કે થતું કાર્ય તે આપણને ખ્યાલ છે ક્યુ થ્રી ઇન્ટુ વી ટુ, ક્યુ થ્રી ને અંદર લઈ લો, W3 is equal to K Q1 Q3 upon R13 plus Q2 Q3 upon R23, સમીકરણ નામ આપી દઈએ 5, બરાબર, જો સમીકરણ 1, સમીકરણ 3 અને સમીકરણ 5 શું મળ્યું, કાર્ય બરાબર મળ્યું, આપણે હેતુ મેન શું છે
स्थिति ऊर्जा मेळवानी छे। आ कार्य शेमां परिणम छे? स्थिति ऊर्जा नी अंदर परिणम छे, कारण के विद्युत भार जे छे संरक्षी बळ छे। तेथी कुल तंत्रनी, एम शब्द वापरी शकाय, तंत्रनी कुल स्थिति ऊर्जा U is equal to W1 plus W2 plus W3 is equal to શું છે? W1 is equal to 0 plus W2 is equal to K Q1 Q2 upon R12 plus W3 ની કિંમત K Q1 Q3 upon R13 plus Q2 Q3 upon R23। Is it clear? હજી થોડુંક સાદુરૂપ આપી દઈએ તો મળતી કુલ સ્થિતિ ઉર્જા U is equal to K કોમન કાઢી નાખો, Q1 Q2 upon R12 plus Q1 Q3 upon R13 plus Q2 Q3 upon R23। તો આ જે સમીકરણ આપણને મળે છે, સમીકરણ 6, એ આપણું તંત્રની કુલ સ્થિતિ ઉર્જાનું સમીકરણ કહી શકાય। હવે જો એનું થોડુંક એનાલિસિસ કરીએ આપણે, સ્થિતિ ઉર્જા જો ત્રણ વિદ્યુત ભારો હોય, જો તમને એક્ઝામ્પલની અંદર કીધું હોય તો આવી કદાચ તમને સૂત્ર યાદ ન રહ્યું હોય, તો સીધી સીધું જ છે શું સ્થિતિ ઉર્જા, તંત્રની સ્થિતિ ઉર્જા। જો કે તમારે પહેલાં જે છે વિદ્યુત સ્થિતિમાન એવું બધું મેળવી અને અલગ અલગ થઈ શકે, પણ MCQ પૂછ્યું હોય આપણને તો આવું બધું મોટી એક થિયરી કરતા સીધું સૂત્ર સમજી અને એનો જવાબ મેળવી શકીએ। જો કે તો અચળ જ છે આપણને ખ્યાલ ને, પહેલાં મેં તમને કીધું હતું પ્રથમ થિયરી આપણે જોઈ તો એમાં શું મળ્યું હતું, તંત્રની સ્થિતિ ઉર્જા, આની સ્થિતિ ઉર્જા K Q1 Q2 upon R12 અથવા તો K Q1 Q2 upon R, બંને વચ્ચેનું અંતર, બંને વિદ્યુત ભારો વચ્ચેનું, બરાબર। તો અહીંયા હા એક બીજું મારે તમને સોરી ફોર ધેટ રહી ગયું, અહીંયા ઉગમ બિંદુથી જે છે અંતર R1 છે, આનું ઉગમ બિંદુથી અંતર R2 છે, આમનું ઉગમ બિંદુથી અંતર R3 છે, બરાબર। કારણ કે તો અહીંયા R2 - R1 કરો તો ત્યાં બંને વચ્ચેનું અંતર મળે ને, બરાબર। અને અહીંયા જે છે એ હા અહીંયા જે છે Q2 વિદ્યુતભારનું અંતર R2 છે, તો આટલું અંતર મેળવવું હોય તો શું કરવું પડે, Q3 નું અંતર અને આટલું અંતર બાદ કરો તો મને મળશે, બરાબર। એ જે છે એ પાછું આવી ગયું। હા Q1 Q2 upon R12, જો બે બિંદુ ત્રણ બિંદુ વિદ્યુત ભાર હોય તો શું મેળવવાનું, Q1 Q2, આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા મેળવી લેવાની, બરાબર। Q1 Q2 બંને વિદ્યુત ભારોનો ગુણાકાર અને તેની વચ્ચેનું અંતર પ્લસ Q1 Q3 આવી ગયું, આ બંને વચ્ચેનું અંતર, આ બંનેનો ગુણાકાર પ્લસ Q2 Q3, ટૂંકમાં બધા જ વિદ્યુત ભારો એકબીજા વિદ્યુત ભારો સાથે ગુણાકાર થઈ જવો જોઈએ, Q1 નો Q2 સાથે Q1 નો Q3 સાથે Q2 નો Q3 સાથે, બરાબર। પછી કોઈ બાકી રહેતું નથી, જેટલી પેર બને એટલી પેરનો જે છે સરવાળો આપણે કરી નાખવાનો, એમની વચ્ચેનો અંતર કરી નાખવાનું, કે જે છે અચળ ગુણી નાખવાનું, એટલે તમને જે સ્થિતિ ઉર્જા મળે। ઇઝ ઇટ ક્લિયર કે નહીં? જો અહીંયા Q1 Q2 > 0 હોય તો તમને સ્થિતિ ઉર્જા ધન મળે, અને Q1 Q2 > 0 હોય તો સ્થિતિ ઉર્જા જે છે એ ઋણ મળશે, બરાબર। એક આપણી કન્ડિશન છે, વિદ્યુત ભારો ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે, એટલા માટે, બરાબર। તો આવી એક્સરસાઇઝ સ્થિતિ ઉર્જા મેળવવાની એક્સરસાઇઝ આપણે એક બોક્સ લેશું અથવા તો ચતુષ્કોણ લઈએ અને ચતુષ્કોણના ચારેય શિરોબિંદુઓ પર આપણે વિદ્યુત ભારો મૂકી દઈએ અને એના સેન્ટરની અંદર સ્થિતિ ઉર્જા શું હોય એવા એક્સરસાઇઝ જોશું, એમની અંદર શેપ બદલાઈ જાય, ત્રિકોણ પણ હોઈ શકે, બરાબર। તો આપણને જે છે એ ખાલી એમનો એક એક્ઝામ્પલ ગણવાની મેથડ ખ્યાલ હોય તો આપણે કોઈ પણ શેપમાં હોય વિદ્યુત ભારો આપેલા તો આપણે જે છે જે તે બિંદુએ સ્થિતિ ઉર્જા મેળવી શકીએ, બરાબર છે। તો આજનો લેક્ચર આટલો રાખીએ, ઓકે, બેસ્ટ રીડિંગ, હેવ અ ગુડ ડે, થેન્ક યુ।